वेलकम बैक। दादरा नगर हवेली में लोकसभा बैठक माटे पेटा चूंटणीनी मतगणतरी अने चार राउंडना अंते शिवसेनाना उम्मीदवार कलाबेन डेलकर 5,337 मत आगळ चाली रह्या छे, तो भाजप उम्मीदवार महेश गावित ने 10,495 मत मळ्या। शिवसेना उम्मीदवार कलाबेन डेलकर ने 15,832 मत मळ्या छे। संवाददाता मानव ठाकुर लाइव जोड़ाई गया है। मानव, दादरा नगर हवेली में लोकसभा बैठक माटे अत्यारे पेटा चूंटणीनी मतगणतरी चाली रही है, शू रुझान सामे आवी रह्या छे? कारण के चार राउंड अंते शिवसेनाना उम्मीदवार 5,337 मत थी आगळ चाली रह्या छे। अपडेट मिली रहा है, दादरानगर हवेली पेटा चूंटणी माटेनुं जे काउंटिंग अत्यारे जे एंजीनियरिंग कॉलेज में चाली रह्युं छे, जे रीते अत्यारे जे महेश गावित ने टोटल 13,446 मत मळ्या छे, तो सामे जे कलाबेन डेलकर शिवसेना उम्मीदवार छे तेओने 18,652 मतदार एटले के 5,500 जेटलो मतथी शिवसेना आगळ छे। जे अत्यारे जे माहोल जोवा मळी रह्यो छे, मीडिया काउंटर पर वीटीवी टीमनी टीम पहोंची छे, अने जे रीते धीरे धीरे टोटल 22 जेटला राउंड छे अने तेमांथी 6 राउंडनुं अत्यारे परिणाम आवी चूकेलुं छे, अने जे रीते અત્યારે જે લાઈવ દ્રશ્યો આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે દ્રશ્યમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે જે કોંગ્રેસ છે આમાં કોઈ પણ પ્રકારના ચિત્રમાં જોવા મળી રહ્યું નથી, તો સીધી લડાઈ છે તે મહેશ ગાવિત અને કલાબેન ડેલકર વચ્ચે જોવા મળી રહ્યું છે, અને જે રીતે કલાબેન ડેલકર અત્યારે 18,652 મત જેટલા તેઓને મળી ચૂક્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક શિવસેનાએ અત્યારે બાજી મારી છે અને તેના જ કારણે અત્યારે શિવસેનાનો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આપને જણાવવાનું કે જે આ પેટા ચૂંટણી છે એ તત્કાલીન જે સાંસદ હતા મોહન ડેલકર તેમના જે મુંબઈમાં જે તેમને આપઘાત કરી લેતા જે આ ચૂંટણી કરવાની નોબત આવી છે અને તેના કારણે અત્યારે આ ચૂંટણી યોજાઈ હતી, અને તેમાં જે ભાજપના જે ડેલકર પરિવારમાંથી કલાબેન ડેલકર જે છે તેઓ શિવસેનાના ઉમેદવાર હતા, તો ભાજપના મહેશભાઈ ગાવિત હતા તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક શિવસેના માટે અસ્તિત્વની લડાઈ એટલે કે ડેલકર પરિવાર માટે અસ્તિત્વની લડાઈ છે, તો સામે જે રીતે ભાજપે પણ મોટા નેતાઓ ઉતાર્યા હતા ગુજરાત સહિત દિલ્હીના કેન્દ્રના નેતાઓ ઉતારીને આ ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે શિવસેના બાજી મારી રહ્યું તેવું લાગી રહ્યું છે। જી જે બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો દાદરાનગર હવેલીમાં લોકસભા સીટની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણી માટે મતગણતરી થઈ રહી છે। ચોથા રાઉન્ડના અંતે શિવસેનાના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। શિવસેનાના કલાબેન ડેલકર 5,337 મતોથી આગળ ચાલી રહ્યા છે। તો દાદરાનગર હવેલીમાં લોકસભા બેઠકની અત્યારે મતગણતરી થઈ રહી છે પેટા ચૂંટણીની।